મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની કોર્ટે લીધેલી સો મોટો પિટિશન પર સુનાવણી. સો મોટો પિટિશનમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ પક્ષકાર રહેશે. મોરબી નગરપાલિકાનો હાઈકોર્ટે લીધો ઉધડો. ઓરેવા ગ્રુપના લોકોએ બ્રિજનું ઉદઘાટન કરી શરૂ કર્યો ત્યારે તમે શું કરતા હતા? જયસુખ પટેલે કોર્ટમાં મોરબી બ્રિજ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું, પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માંગુ છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુઃખદ. મોરબી દુર્ઘટનામાં કોર્ટે કહ્યું જયસુખ પટેલની સામે કાર્યવાહી તો ચાલુ જ રહેશે. બ્રિજનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે કરવા સરકારનો હુકમ, સાથે કોર્પોરેશનની હદમાં આવેલા 168 મેજર બ્રિજનું સમારકામ કરવા પણ સૂચન. રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક. પંકજકુમારના સ્થાને હવે રાજકુમાર બનશે મુખ્ય સચિવ. પંકજકુમારની ટર્મ 31 જાન્યુઆરી થઈ રહી છે પૂર્ણ. ભરૂચમાં બુટલેગરો માટે પોલીસના જાસૂસી કાંડમાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર અને પોલીસ તંત્ર પર કર્યા પ્રહાર. કહ્યું ગુજરાતમાં આઈએએસ કે આઈપીએસ અધિકારીઓ પણ સલામત નથી. જો પોલીસના કર્મચારીઓ જ પોલીસ અધિકારીઓની વિગતો બુટલેગરને પહોંચાડતા હોય તો એ ચિંતાની બાબત. બનાસકાંઠાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે ટ્રિપલ હત્યા કેસમાં આરોપીને ફટકારી ફાંસીની સજા. વર્ષ 2019માં લાખણીના બાકડિયાલ ગામે આરોપીએ તેના પરિવારના 3 લોકોની હત્યા કરી હતી. આરોપી ભીખા ઠાકોર સામે નોંધાઈ હતી ફરિયાદ. ભાવનગરમાં રખડતા ઢોરના કારણે યુવકની મોતની ઘટના સામે આવી. ત્રાપજ બંગલા પાસે કાર લઈને જતા રસ્તામાં અચાનક આખલો વચ્ચે આવી ગયો, જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન થયું મોત. જીટીયુના પૂર્વ વીસી અને વર્તમાન રજિસ્ટ્રારનો વધુ એક વિવાદ. જીટીયુના પૈસે પત્નીઓને સાડી અપાવી હોવાનો આરટીઆઈમાં ખુલાસો. 2700ની એક એવી 10 સાડીઓની કરાઈ ખરીદી. કુલ 27,000નું બિલ જીટીયુના ખાતામાંથી વસૂલાયા હોવાનો આરોપ. ભરૂચમાં બુટલેગરો માટે પોલીસે કરેલી જાસૂસી કાંડમાં સૌથી મોટો ખુલાસો. બુટલેગરો લોકેશન કઢાવવા પોલીસે મહિને 1 લાખનો હપ્તો આપતા. બદલામાં પોલીસકર્મીઓ બુટલેગરોને લોકેશનની માહિતી આપતા હતા. જિલ્લા પોલીસ વડાની તપાસમાં ચોંક આવનારો ઘટસ્ફોટ. ચકો અને બોબડો નામના 2 બુટલેગરોને પોલીસ માહિતી પહોંચાડતી હતી. આરોપી પોલીસકર્મી અશોક સોલંકીના મકાનની પણ તપાસ થશે, કારણ કે આરોપી અશોક સોલંકીએ થોડા જ સમયમાં આલિશાન મકાન બનાવ્યું હતું. વડોદરામાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ. કૌભાંડીઓને કલેક્ટર છાવરતા હોવાનો આક્ષેપ. વીએમસીના વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 2022માં કરી હતી ફરિયાદ. ફરિયાદના 6 મહિના બાદ પણ કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે કરાઈ હતી હાઈકોર્ટમાં અરજી. વડોદરાના છાણી વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. કોંગ્રેસના કાઉન્સિલરો સહિત સ્થાનિકોએ ગેરકાયદે દબાણો વિરુદ્ધ મોરચો માંડ્યો. વિરોધ વચ્ચે પણ કોર્પોરેશને કાર્યવાહી કરી દબાણ દૂર કર્યા. અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર બસિયાનું સોશિયલ મીડિયામાં બન્યું બોગસ એકાઉન્ટ. સાયબર માફિયાએ સોશિયલ મીડિયા નેતાના નામે રૂપિયાની માંગણી કરી. ભૂપેન્દ્ર બસિયાએ અમરેલી સાયબર ક્રાઇમમાં કરી જાણ.